છો બધા બહેનો, મજામાં હશો. આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન આ વાત છે એ સમજવાનો પ્રયત્ન કર્યો હતો, અને એમાં આપણે મનોવિજ્ઞાન એ શું છે, એની વ્યાખ્યા શું છે અને એનો અભ્યાસ કઈ રીતે થઈ શકે આ બધી બાબતો જોઈ હતી. તો પહેલાં વહેલાં તો મનોવિજ્ઞાન શબ્દ ક્યાંથી આવ્યો એ જોયું હતું. મનોવિજ્ઞાન એટલે સાયકોલોજી, પી છે એ લખાય છે પણ બોલાતો નથી. આ શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગસ આ બે શબ્દ ઉપરથી આવ્યો છે. સાયકી એટલે થાય આત્મા અને લોગસ એટલે થાય વિજ્ઞાન. આમ આત્માના વિજ્ઞાન તરીકે એ ધ્યાનમાં આવ્યો. પણ ગઈકાલે જ આપણે ટૂંકમાં લાસ્ટ લેક્ચરમાં જ આપણે ચર્ચા કરી હતી કે હાથ દુખતો હોય, પગ દુખતો હોય તો ડૉક્ટરે તપાસે, પણ મનથી તકલીફ હોય, કોઈના મનમાં કંઈ પ્રશ્ન હોય, હતાશા હોય, નિરાશા હોય, વર્તન ખરાબ હોય, તો એ કાંઈ આપણી પાસે કાંઈ એવું ભગવાને અંગ તો આપ્યું નથી, તો એ કેવી રીતે અભ્યાસ થાય છે? તો કે વર્તન દ્વારા અભ્યાસ થાય છે. તો આ વિજ્ઞાન કેવું વિજ્ઞાન કહેવાય છે? વર્તનનું વિજ્ઞાન કહેવાય છે. આ કાયમ યાદ રાખવાનું. ત્યાર પછી કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈ હતી, અને એ બધી વ્યાખ્યાઓના આધારે એક વ્યાખ્યા છે તૈયાર કરવામાં આવી, જે મનોવૈજ્ઞાનિકોએ રજૂ કરી કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે કે એ એવું સાયન્સ છે કે જે મેન્ટલ પ્રોસેસ એટલે માનસિક પ્રક્રિયાઓ, એક્સપિરિયન્સીસ એટલે કે અનુભવો એન્ડ બિહેવિયર ઇન ડિફરન્ટ કોન્ટેક્સ્ટ, જુદા જુદા સંદર્ભની અંદર રહેલા વર્તનનો અભ્યાસ કરે છે. જુદા જુદા સંદર્ભમાં એટલા માટે થઈને કહું છું કે એક જ વ્યક્તિ છે એ અમુક પરિસ્થિતિની અંદર નોર્મલ બિહેવિયર કરતી હોય, પણ તનાવભરી પરિસ્થિતિની અંદર એનું વર્તન કંઈક અલગ હોય, તો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ વર્તન હોય છે. અને આવું તો તમે પણ માર્ક કર્યું હશે કે અમુક બાબતમાં આપણે તરત જ ગુસ્સે થઈ જતા હોઈએ, એ જ બાબતો છે એમથી ક્યારેક આપણને કોઈક કાંઈ કહી દેતું હોય તો આપણને કાંઈ અસર ન થતી હોય. ક્યારેક મૂડ સારો હોય, આપણે કેમ પપ્પા પાસેથી કંઈક વાતની પરમિશન લેવાની હોય તો આપણે સારો મૂડ જોઈએ, એ જ વાતની પરમિશન જોઈએ, ટેન્શનમાં હોય, કામમાં હોય, થાયકા હોય ત્યારે કહીએ તો એ ના પાડી દે. તો આ જે ડિફરન્સ થયો છે વર્તનનો, એ શું કામે થયો છે? તો કે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ વર્તન હોય છે. તો અલગ અલગ વર્તનનો અભ્યાસ અલગ અલગ પરિસ્થિતિની અંદર જે એક વિજ્ઞાન કરે એને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. હવે આપણે આમાંથી ચાર મુખ્ય વાતો કે જે આ વ્યાખ્યાની અંદર આપણે જોઈ હતી એની ચર્ચા કરવાના છીએ. એ ચાર મુખ્ય વાતો કઈ છે? તો કે માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને વિજ્ઞાન, જે આપણે આગલી વ્યાખ્યાની અંદર આ વસ્તુ જોઈ હતી કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભની અંદર રહેલી માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને એનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આને થોડું આપણે અત્યારે વિસ્તારથી સમજવાનું છે. તો સર્વસામાન્ય રીતે વ્યાખ્યાના આ ચાર ભાગ ABCD આપણે અલગ અલગ કરીને સમજીએ. પહેલું એ જોવાનું છે કે માનસિક પ્રક્રિયા એટલે શું. તો કે માનસિક પ્રક્રિયા એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ કોઈ ક્રિયાનો અનુભવ કરે છે તો એની આંતરિક બાબત છે. આંતરિક એટલે અંદરની બાબત છે. કઈ રીતે? તો કે આપણે કઈ વસ્તુ અનુભવીએ છીએ, આપણને થાક લાગે છે, આપણને મૂંઝવણ છે, એ શું છે એ ખાલી આપણા મનને ખબર હોય. બીજી કોઈ વ્યક્તિને જ્યાં સુધી આપણે શબ્દ દ્વારા ન કહીએ ત્યાં સુધી એને ખબર ન પડે. અને એટલા માટે તમે એવું બોલતા લોકોને સાંભળ્યા હશે કે મારા મનમાં શું ચાલે છે અથવા તો આ પરિસ્થિતિથી મને શું થાય છે એ મને જ ખબર છે. કારણ કે એક વસ્તુ જે છે એ એક વ્યક્તિને ખૂબ દુઃખી કરી શકે છે, બીજી વ્યક્તિ એને સરળતાથી લઈ શકતી હોય છે. તો એવી બાબતો કે જે આપણા મનને અનુભવ કરાવડાવે છે એ એકદમ આંતરિક બાબત છે, એટલે કે અંદરની બાબત છે.
જેને આપણે સભાન અવસ્થા કે જાગૃત અવસ્થાની અંદર માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે પરીક્ષાની અંદર આપણને ઓછા માર્ક આવ્યા. હવે કેટલા ઓછા માર્ક આવ્યા? દાખલા તરીકે જે વિદ્યાર્થીને 50 માર્કના પેપરની અંદરથી કાયમ 45 માર્ક આવ્યા હોય, આવતા હોય, એ વિદ્યાર્થીને જો 30 માર્ક આવે તો એ વિદ્યાર્થી બહુ દુઃખી હોય કે મારા 20 માર્ક કપાઈ ગયા. કોકને મારી જેમ 50માંથી 10 ને 15 જ માર્ક આવતા હોય, એને જો 30 માર્ક આવે તો એને એમ થાય કે હું તો ઈડરિયો ગઢ જીતી ગઈ, ભાઈ મને તો બહુ ઝાઝા માર્ક આવ્યા. તો હોશિયાર વિદ્યાર્થીને 30 માર્ક આવ્યા તો એ મનમાં ને મનમાં મૂંઝાશે, મનોમંથન કરશે, કોઈને કહી શકશે કે નહીં કહી શકશે? નહીં કહી શકે. કદાચ એને રડવું આવી જશે, એનું વર્તન ફરી જશે, દુઃખી થઈ જશે, હતાશ થઈ જશે. એ જ વસ્તુ બીજી વ્યક્તિને ખુશ કરી દઈ શકે છે. તો એ વ્યક્તિની માનસિક પ્રક્રિયા છે એ અલગ અલગ થઈ અને એ દરેક વ્યક્તિની આંતરિક બાબત થઈ, અંદરની બાબત થઈ. હવે એ પરિસ્થિતિનો ઉકેલ લેવા માટે જ્યારે માણસ પ્રયત્ન કરે, એ હોશિયાર વિદ્યાર્થી જ્યારે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે ત્યારે એના મગજની અંદર અનેક પ્રક્રિયા ચાલે. કેવી કેવી પ્રક્રિયા ચાલે? તો કે એ એમ વિચાર કરે કે મેં તૈયારી કરી હતી કે નહીં, આ ટોપિક મને બરાબર સમજાણો હતો કે નહીં, આ વસ્તુ જે હું ભણી છું એ મેં સરખી રીતે પાકી કરી હતી કે નહીં, એ મેં લખી હતી કે નહીં, મેં લખી હતી એ જ બધી વસ્તુ પૂછાણી હતી કે નહીં, તો અમારા માર્ક ક્યાં કપાણા હશે? આ બધી વસ્તુ મનમાં જે વિચાર કરે એ પ્રક્રિયાઓ છે પોતાની સમસ્યાને ઉકેલ લાવવા માટે થઈને. હવે આ પ્રક્રિયા થતી હોય એ સમયે શારીરિક હલનચલનમાં એ જોઈ શકાય એવી વસ્તુ છે, પણ જે માનસિક પ્રક્રિયા છે એ હંમેશા કોઈને ખબર ન પડે એમ અંદરને અંદર થતી બાબતો છે. તો એ બહારથી કોઈને સમજાવવાની નથી, તો એકબીજા ઉપર આધારિત આ બધી વસ્તુ છે કે કેટલાક લોકો છે તમે આવું માર્ક કર્યું હશે, કે કેટલાક લોકો બહુ ટેન્શનની અંદર આવી જાય એટલે પગ હલાવવા માંડે, ઘણા લોકો ટચાકિયા ફોડવા માંડે, ઘણા લોકો ચૂંદડી કે રૂમાલના છેડાને વળ વાળવા માંડે. તો એ એનામાં રહેલી અસ્વસ્થતા દેખાડે છે. તો એની મનની જે પ્રક્રિયા છે એ કોઈ બીજી રીતે નથી વ્યક્ત કરતા, પણ એ પ્રક્રિયા એના હલનચલન દ્વારા વ્યક્ત કરે છે. તો આ જે બધી બાબતો છે એ એકબીજા ઉપર આધારિત બાબતો છે. આ જે માનસિક પ્રક્રિયા જે છે એ માનસિક પ્રક્રિયા ચેતાકોષીય પ્રક્રિયા એટલે કે અંદરની પ્રક્રિયા એના ઉપર અસર કરે છે, પરંતુ બે વસ્તુ સરખી નથી. કઈ રીતે? તો કે તમને જે દિવસે જે વિદ્યાર્થીને 30 માર્ક ઓછા આવ્યા એ વિદ્યાર્થીને તે દિવસે જમવાનું નહીં ભાવે, એને રમતી વખતે બહુ મૂડ નહીં આવે, એનામાં બહુ સ્ફૂર્તિ નહીં આવે, કારણ કે એ અપસેટ છે. એ ભણશે, ક્લાસમાં બેઠી હશે વ્યક્તિ, પણ એને કંઈ મગજની અંદર ઉતરતું નહીં હોય, કારણ કે એનું મગજ છે એ આ બધી માનસિક પ્રક્રિયાની અંદર રોકાયેલું છે. હવે આપણું આ શરીરની અંદર મન કઈ જગ્યાએ છે એ તો આપણને કોઈ ખબર નથી, એનું કોઈ ચોક્કસ સ્થાન નથી, એનું કાંઈ સ્વરૂપ નથી, એનો કાંઈ આકાર નથી. એ માત્ર આપણા જુદા જુદા વ્યવહારો દ્વારા દેખાય. એટલે એ વ્યક્તિની અસ્વસ્થતા એના પગને હલાવશે, કોઈ ટચાકિયા ફોડશે, કોઈ કારણ વગરનું ખીજાશે, કોઈ મૂંગું થઈ જશે, કોઈ રડવા માંડશે, આવી જુદી જુદી બાબતો દ્વારા એ વ્યક્ત કરશે. અને જે વ્યક્તિ મનમાં ને મનમાં આ વસ્તુ વિચાર્યા કરે છે એ પોતાની રહેલી આંતરક્રિયાઓ જે છે એ આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપે આ હલનચલન છે, ટચાકિયા ફોડવા છે કે કાંઈ પણ વ્યવહાર છે એ આવશે. તો મગજની પ્રક્રિયાઓ જે છે એને સમજવા માટે આ બધા વર્તન છે એ મહત્ત્વની કડીરૂપ છે. હવે આપણને જે કાંઈ પણ અનુભવ થાય છે એના તરફ આપણે કેટલાક જાગૃત છીએ એ આપણા ચેતાકોષીય એટલે કે આપણા મગજની પ્રક્રિયાઓ છે એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ. પછી શું થાય? તો કે એ તો માત્ર જાગૃત અવસ્થાની વાત થઈ, પરંતુ આપણે જ્યારે સૂઈ ગયા હોઈએ ત્યારે પણ એવી પ્રવૃત્તિઓ ચાલુ રહે છે કે જેને લીધે થઈને આપણને સ્વપ્ન આવે છે.
આ વસ્તુ સારી વસ્તુ બની હોય, મીન્સ આનંદમાં આવે એવી વસ્તુ બની હોય, તો આપણને આનંદદાયક સ્વપ્નાઓ આવે છે. જ્યારે આવા વિચારો આવ્યા હોય કે મારે કેમ આટલા ઓછા માર્ક આવ્યા, તો એ પ્રકારના સપનાઓ આવે છે. એટલે આપણા આખા દિવસની અંદર આપણે કરેલી જે કાંઈ માનસિક પ્રક્રિયાઓ જે છે, એ માનસિક પ્રક્રિયાઓને આધારે આપણને અલગ અલગ સ્વપ્ન આવતા હોય છે. કારણ કે મન આપણું છે એ આખો દિવસ એમાં રોકાયેલું છે. આપણા મનની સાથે આપણું ચેતાતંત્ર, આત્માનું તંત્ર છે એ જોડાયેલું છે. એટલે આપણી જે આંતરક્રિયાઓ છે એમાંથી ઉદ્ભવતી જે કાંઈ પણ પ્રક્રિયાઓ છે એ આપણી માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે. એટલે કે આપણા મનમાં કેવા કેવા પ્રકારની ઘટનાઓ બની છે એના આધારે આપણને આવા સ્વપ્ન આવે છે, અમુક વાક્ય બોલાય છે, આ બધી વસ્તુ છે એ થતી હોય છે. હવે બીજો પોઈન્ટ છે એ છે અનુભવ. તો કે અનુભવ એટલે શું? અનુભવ એટલે હવે આપણને એમ થાય કે અનુભવ એટલે શું, તો સાવ સામાન્ય વસ્તુ છે. પરંતુ મનોવૈજ્ઞાનિકો છે એ અનુભવોનો અભ્યાસ કરે. અનુભવોનો અભ્યાસ કરે એટલે શું? તમે ઘણી વખત જો કોઈ દિવસ હોમિયોપેથીની દવા લીધી હશે ક્યારે તો ખબર હશે, એ લોકો તમને બધુંય પૂછે. ઝીણું 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 એટલું બધું પૂછે, કલાક બે કલાક સેશન હાલે એનું. એ શું કરતા હોય? તો કે આપણા જુદી જુદી નાની નાની વાતો, એ આપણને સાવ નાની નાની વાતો વિશે વાત કરવાનું કે કાંઈ વાંધો નહીં, કયો ને તમને શું થયું હતું, સ્કૂલે ગયા હતા તો ત્યાં શું થયું હતું, આવી ઝીણી ઝીણી વાતો પૂછે. કારણ કે આ લોકો એના અનુભવોનો અભ્યાસ કરે, એના અનુભવોના આધારે એવું નક્કી થાય કે આ અનુભવોની એના મન ઉપર શું અસર થઈ છે, અને એ અસરની લીધે એના મનના વર્તનમાં, એના મનની અંદરના વિચારોમાં આમાં એ કંઈક ને કંઈક વ્યક્ત થતું હોય છે. હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે તમારા શિક્ષક તમને ભણાવી રહ્યા છે. આવું તો ઘણી બધી વખત તમે અનુભવ્યું હોય કે ટીચર ભણાવતા હોય, ટીચર ભણાવતા હોય ત્યારે બધાને જુદો જુદો અનુભવ થાય. કોકને સમજાઈ જતું હોય, કોકને ન સમજાય, કોકને ગમતું હોય, કોકને ન ગમે, કોકને મજા આવતી હોય, કોક એમ કે હવે આ તો ત્રાસ થાય છે, કોકને કાંઈ ન થતું હોય, કોક એમ રાહ જોતું હોય કે બીજો પીરિયડ શરૂ થાય સારું, કોક બગીચામાં વયું ગયું હોય. તો એક જ પરિસ્થિતિ છે, એના અનુભવો દરેક વ્યક્તિને અલગ અલગ છે. ખાલી આવું જ થાય એવું નથી, એમાં કેટલુંય બીજું થઈ શકે. જેમ કે કોઈક ચિત્રમાં રસ ધરાવતું હોય તો એ વ્યક્તિ બેઠી બેઠી ચિત્ર દોરતી હોય, તો એના મનની અવસ્થા કોઈ ટીચર ભણાવતા હોય ત્યારે એ પ્રકારની છે. કોઈક સંગીતવાળું હોય તો એના મનની અંદર રાગ ચાલતો હોય કે ઓહો મને અત્યારે આ રાગ વિચાર આવે છે. તો દરેક વ્યક્તિ એક જ પરિસ્થિતિની અંદર અલગ અલગ વસ્તુ અનુભવે છે, અને આ વસ્તુ છે એ આપણી જાગૃતતા અથવા સાથે અથવા તો સભાનતા એની સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. કેટલાક લોકોને કંઈ જ ન થતું હોય, એ એમને ભણતા જ હોય. કેટલાક ભણતા હોય ને સમજાતું હોય, કેટલાક ભણતા હોય ને સમજાતું ન હોય. ટીચર તો એક જ છે, ક્લાસરૂમે એક જ છે, ટોપિકે એક જ છે, બધાની ઉંમર પણ એક જ સરખી છે, છતાં પણ 30 વિદ્યાર્થીઓ બેઠા હોય તો 30-30ને અલગ અનુભવ થતા હોય. કોઈ બે બેનપણીઓ છે એ નોટમાં લખીને વાતો કરતી હોય, કોક રાહ જોતું હોય પીરિયડ પૂરો થાય ને પછી મારી બેનપણીને કહીશ કે ફલાણા દીદી છે એ ચાલુ પીરિયડે આવું બોલતા હતા ને ત્યારે મને આવો હસવું આવતું હતું. તો આ બધી બહુ સ્વાભાવિક બાબતો છે. એટલે કે અનુભવ છે એ દરેક વ્યક્તિના એક જ પરિસ્થિતિની અંદર અલગ અલગ હોઈ શકે છે. હવે ત્રીજી વસ્તુ છે એ છે વિજ્ઞાન. તો કે આ અનુભવના વર્તન કે આ અનુભવોના પછી એના પ્રતિભાવ સ્વરૂપે વર્તન આવે, આ બધી જ વસ્તુ થાય એનું આપણે કંઈક ને કંઈક રિએક્શન કરતા હોઈએ. રિએક્શન શું હોય? તો કે સામાન્ય ઉદાહરણ તમને આપું તો ગરોળી નીકળે કે વંધો નીકળો. જેને ગરોળીની બીક લાગે છે એ રાડા રાડીને દેકારા કરવા માંડશે. બીજી કોઈ વ્યક્તિ છે એ જ વસ્તુને લઈને હસવા માંડશે કે જો તો આને હસવું આવે છે. ત્રીજી કોઈ વ્યક્તિ છે એ બહાદુર હશે તો એ લઈને ગરોળીને બહાર ફેંકી આવશે. કોઈક વ્યક્તિ એવી હશે કે જેને વંદાથી બીક લાગતી હશે, ગરોળીથી બીક નહીં લાગતી હોય. કોઈક એવું હશે ગરોળીથી બીક લાગતી હશે, વંદાથી બીક નહીં લાગતી હોય. કોઈક એવું હશે કે એને બેયથી બીક લાગે છે. તો આપણા જે અલગ અલગ અનુભવો છે એ આપણા વર્તન દ્વારા વ્યક્ત થશે. કારણ કે આપણે કોઈ પણ
પરિસ્થિતિનો પ્રતિભાવ આપીએ છીએ. પ્રતિભાવ આપીએ છીએ એટલે પ્રતિક્રિયા કરીએ છીએ. પ્રતિક્રિયા કરીએ છીએ એટલે શું? તો કે દાખલા તરીકે તમે કંઈક વાતો કરી ક્લાસની અંદર ચાલુ પીરિયડે, એટલે તમારા ટીચરે તમને કંઈક સૂચના આપી કે ભાઈ તમે વાતો ન કરો, એટલે તમને ન ગયું તો તમે તમારા ચહેરાના હાવભાવ ફરી જશે, તમને ગુસ્સો આવી જશે. તો એ શું થયું? તમારી પ્રતિક્રિયા થઈ. અચ્છા, તમે બે જણા વાતો કરો છો, કોઈ બે વ્યક્તિ, અને તમારા ટીચર તમને અટકાવે છે, તો એ અટકાવવાની પ્રક્રિયા પણ એ તમારા ટીચરની પ્રતિક્રિયા થઈ કહેવાય. એ પ્રતિક્રિયાના સ્વરૂપને તમે જવાબ આપો છો ગુસ્સાથી, અણગમાથી, એ તમારી પ્રતિક્રિયા થઈ. પછી શું થશે? તો કે પછી કાં તમે ભણવા માંડશો તો તમારી એ પ્રતિક્રિયા થઈ, અથવા તો તમે વધુ વાતો કરશો તો એ બીજી એ પણ પ્રતિક્રિયા થઈ. ટૂંકમાં કોઈ પરિસ્થિતિ છે એનો આપણે પ્રતિભાવ આપીએ છીએ, એનું આપણે વર્તન કરતાનો વ્યવહારનો જવાબ આપીએ છીએ, એની પ્રતિક્રિયા થઈ. એ શબ્દ દ્વારા પણ હોઈ શકે, વર્તન દ્વારા પણ હોઈ શકે, કે ક્રિયા દ્વારા પણ હોઈ શકે. તો અહીંયા લખ્યું છે વર્તન એટલે શું, વોટ ઇઝ બિહેવિયર. તો કે આપણે કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ છીએ ત્યારે પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપીએ છીએ એ આપણું વર્તન છે. દાખલા તરીકે તમારું ગમતું ગીત ટીવી ઉપર આવ્યું તો તમે ખુશ થઈ જશો, થોડું એનું વોલ્યુમ વધારશો, બરાબર છે, તમને એ વસ્તુ ગમશે, તો એ તમારી પ્રતિક્રિયા થઈ. એ પ્રતિક્રિયા તમે કેવી રીતે વ્યક્ત કરી? તમારા વર્તન દ્વારા. આ વર્તન સરળ એટલે કે આવું સામાન્ય બાબતો હોઈ શકે કે તમે ખુશ થયા, રિમોટથી સાઉન્ડ વધાર્યો, નાચવા માંડ્યા, ગીત હારોહાર ગણગણવા માંડ્યા, આવું પણ હોઈ શકે, ને કેટલાક જટિલ જટિલ એટલે બહુ મુશ્કેલ એવા પ્રકારનું વર્તન પણ હોઈ શકે. તો મનોવિજ્ઞાનની ભાષાની અંદર આ વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જોડાણ કહેવામાં આવે છે. આપણે કોઈ પણ પ્રકારનું વર્તન કરતા હોઈએ છીએ એ કોક પ્રતિક્રિયા હોય છે. પ્રતિક્રિયા એટલે કોઈ વસ્તુનો જવાબ હોય છે. આ પ્રતિક્રિયા કરવા માટે જે વસ્તુ આપણને પ્રેરે છે એને કહેવામાં આવે છે ઉદ્દીપક. એટલે સરસ મજાનું ગીત છે એ ટીવીની અંદર આવ્યું તો એ ઉદ્દીપક થયું, અને એને લીધે થઈને તમે જે ખુશ થયા એ તમારી પ્રતિક્રિયા થઈ. એને લીધે થઈને તમે ટીવીનું વોલ્યુમ વધાર્યું, તમે આનંદમાં આવ્યા, એ તમારું વર્તન થયું. અહીંયા પણ એવું જ ઉદાહરણ આપ્યું છે કે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરે છે, પણ જેવા શિક્ષક આવ્યા એવા બધા વિદ્યાર્થી ઊભા થઈ ગયા. તો બધા વિદ્યાર્થીનું ઊભું થવાનું કારણ શું છે? તો કે શિક્ષક આવ્યા એ, એટલે શિક્ષકે ઉદ્દીપક થયું અને વિદ્યાર્થી ઊભા થયા, એની પ્રતિક્રિયા થઈ, એટલે કે એનું વર્તન થયું. તો ઉદ્દીપક અને પ્રતિક્રિયા એનું સાથેનું વર્તન ટૂંકા ગાળાનું પણ હોઈ શકે છે અને લાંબા ગાળાનું પણ હોઈ શકે છે. તો આ જે વર્તન છે એ આંતરિક રીતે કે બાહ્ય રીતે ક્યારેક જોઈ શકાય એવું હોય છે, ક્યારેક ન જોઈ શકાય એવું હોય. કેટલાક માનસિક વર્તનો છે એ જોઈ શકાતા હોતા નથી. કેવી રીતે નથી જોઈ શકાતા હોતા? તો કે દાખલા તરીકે તમને ટીચરે કંઈક કીધું, બરાબર છે, એટલે તમને ગુસ્સો આવ્યો, તો ટીચર તમારા ઉદ્દીપક છે. તમને ગુસ્સો આવવો એ તમારું વર્તન છે, તમારી પ્રતિક્રિયા છે. હવે તમે એ વ્યક્ત નથી કરતા, મનમાં મનમાં રાખો છો, તમારી બેનપણીઓ સામે મોઢું હસતું રાખો છો, પણ તમારા મનની અંદર એકદમ ગુસ્સો છે. તો આ વસ્તુ તમે બહાર આવવા દીધી નથી, તો એ તમારું વર્તન કેવું થઈ ગયું કહેવાય? જટિલ થઈ ગયું કહેવાય. જટિલ એટલા માટે થઈને થઈ ગયું કહેવાય કે એ માનસિક વર્તન જોઈ શકાતું નથી. તમને કોક જોવે તો એમ જ જોવે કે આ બેન તો હસે છે, પરંતુ મનથી તમે ગુસ્સાની અંદર છો. તો આવા જુદા જુદા પ્રકારના જટિલતા અથવા તો વસ્તુ છે એને જે સરળ નથી એને જટિલ કહેવાય, કે જે કોમ્પ્લિકેટેડ છે, મુશ્કેલ છે, સમજવામાં અઘરું પડે એવું હોય, એ બધી વસ્તુને જટિલ કહેવાય. આ શબ્દ છે એ મનોવિજ્ઞાનમાં વારંવાર આવશે. આ ઉપરાંત અહીંયા ઉદ્દીપક ને પ્રતિક્રિયા આ બે શબ્દ પણ વારંવાર આવશે, વર્તન શબ્દ પણ વારંવાર આવશે, બરાબર છે. તો હજી પૂરું થશે ત્યારે હું તમને પાછું બધું આખેખત સાર પણ સમજાવી દઈશ. આમાં વધુ ને વધુ ઉદાહરણો જ સમજવાના છે, પછી પાકું તો તમને અહીંથી જે હું PDF મોકલું ને એ કરવાનું છે, પણ એ પાકું તમે જે કરો છો એ સમજવાનું છે તમારે ઉદાહરણો દ્વારા. એટલે એ ઉદાહરણો ક્યાંય નોંધવાના નથી,
પણ સમારા સમજવા માટે થઈ છે. હા, તો હવે આપણે વાત કરતા હતા માનસિક વર્તનો કે જે જોઈ શકાતા નથી, એવા કેટલાક શાબ્દિક કે ચેષ્ટાત્મક, ચેષ્ટાત્મક એટલે આપણી હલનચલનની દૃષ્ટિએ વર્તનો થતા હોય છે કે જે આપણે એના આધારે નક્કી કરી શકીએ કે આ વ્યક્તિ છે એ આ પરિસ્થિતિથી કેવા પ્રકારનો અનુભવ કરી રહ્યા છે. જુદા જુદા વર્તન માટેના કારણો વર્તનની આંતરિક તેમજ બાહ્ય પણ હોઈ શકે. આંતરિક ને બાહ્ય કઈ રીતે હોઈ શકે એ તો એ કહીએ તમને. દાખલા તરીકે ટીચર તમને બધાની વચ્ચે ખીજાણે તો તમને બહુ ગુસ્સો આવ્યો. ટીચર તમને સ્ટાફરૂમમાં બોલાવીને કહે છે કે ભાઈ તું આ કરસ એ ખોટું કરસ, તો તમને ઓછો ગુસ્સો આવ્યો, બરાબર છે? તો એ જ વસ્તુ છે, અલગ અલગ સમયે અલગ અલગ થઈ શકતી હોય છે. તો આ રીતે આ બધા વર્તનો છે એ આપણે સમજવાના છે. સમજવાના કઈ રીતે છે? તો કે આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે આ વર્તન છે એ કેવું છે, શું કામ છે, નરી આંખે જોઈ શકાય એવું છે, નરી આંખે જોઈ શકાય એવું નથી, માનવીય છે કે માનવેતર છે. આ જે બધી બાબતો છે એ બાબતો મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ છે. મનોવિજ્ઞાન માટે સૌથી મહત્ત્વની વસ્તુ એ કોઈ પણ વ્યક્તિનું વર્તન છે. એ વર્તન છે એ એમનેમ ન થાય, એ વર્તન માટે એક ઉદ્દીપક હોય કે જે કોઈ ક્રિયા કરવા માટે કારણરૂપ બને, અને એ ઉદ્દીપકને જે ક્રિયા કરવા માટે પ્રેરણા આપે છે અને ક્રિયા થાય છે એને કહેવામાં આવે છે પ્રતિક્રિયા. આ પ્રતિક્રિયા છે ટૂંકા ગાળાની હોય, લાંબા ગાળાની હોય. કઈ રીતે? તો કે ક્યારેક કોઈ વસ્તુ કોઈ બેનપણીએ આપણને કીધું હોય તો થોડીક વાર પછી આપણે ભૂલી જઈએ, તો એ ટૂંકા ગાળાનું થયું, પણ વર્ષ દિવસ સુધી યાદ રાખી. જો ગયા વર્ષે નવમાં તું ભણતી હતી ત્યારે તે મને આવું કીધું હતું, તો એ લાંબા ગાળાનું થયું. કેટલુંક આંતરિક હોય છે ને કેટલુંક બાહ્ય હોય છે. કેટલાક વ્યક્તિ ગુસ્સો છે એ મનમાં મનમાં દબાવેલો રાખતા હોય છે, કેટલાક બહારથી વ્યક્ત કરે છે. કેટલાક ખુશી છે એ મનમાં મનમાં દબાવેલી રાખે છે, કેટલાક બહારથી વ્યક્ત કરે છે. તો આ બંને અલગ અલગ થયું. આ વસ્તુ આપણે જોઈ કઈ રીતે શકીએ છીએ? તો કે શારીરિક હિલચાલ દ્વારા આ જોઈ શકાય છે. ક્યારેક માનસ આંતરિક હોય તો વ્યક્ત ન થતી હોય, પણ એની ચેષ્ટામાં એટલે કે એના વર્તનમાં અથવા તો એ શબ્દોનો ઉપયોગ કરે, એના શારીરિક હલનચલન થાય એના દ્વારા આપણે નક્કી કરીએ. દાખલા તરીકે કોઈક વ્યક્તિ ગુસ્સો વ્યક્ત નથી કરતી, પણ ટચાકિયા ફોડવા માંડે છે, પગ હલાવવા માંડે છે, તો એ ચેષ્ટાત્મક થયું. કેટલાક ગુસ્સો આવે તો માંડે હાથ પછાડવા, તો એ વ્યક્ત કરી દીધું કહેવાય. પણ આ જે છે એ આમ સામાન્ય રીતે જોવો તો કેમ થાય કે ઓકે કાંઈ નહીં, પગની પાની જ હલાવે જ ને, પણ એ હકીકતે એ વ્યક્તિ અપસેટ છે, એની આંતરિક બાબતો થઈ. તો શરીરની હિલચાલ દ્વારા કેટલીક વસ્તુ આપણે નક્કી કરી શકીએ છીએ કે જે આંતરિક હોય એ પણ એના દ્વારા આપણને ખબર પડી જતી હોય છે. ટૂંકમાં જુદા જુદા વર્તનો માટેના કારણો તેના વર્તનની જેમ આંતરિક અને બાહ્ય પણ હોઈ શકે છે, તેમજ ઉદ્દીપકને કારણે જન્મેલી પ્રતિક્રિયા, ઉદ્દીપક એટલે શું એ મેં તમને સમજાવ્યું, એના કારણે જન્મેલી જે પ્રતિક્રિયા છે એ આંતરિક અથવા બાહ્ય હોઈ શકે, એટલે કે નરી આંખે જોઈ શકાય એવી હોય અને નરી આંખે ન જોઈ શકાય એવી પણ હોય. ઉદ્દીપકે ક્યારેક તમને કંઈક વર્તન કરવા માટે પ્રેરણા આપી, પરંતુ એ તમે મનમાં જ વ્યક્ત કરો છો, બહાર નથી વ્યક્ત કરતા. તો નરી આંખે જોઈ શકાય એવી હોય તો આપણે જોઈએ તો તરત સમજી જાય કે ઓકે સ્ટાફરૂમમાંથી બહાર આવી છે, દીદી ખીજાણા લાગે છે, મોઢા ઉપરથી એવું લાગે છે. કોઈ વ્યક્તિ નોર્મલી બહાર આવે, એણે એના મનની અંદર એ વાત છુપાવી દીધી છે, તો એ ન જોઈ શકાય એવી હોય. તો આવી રીતે દરેક વ્યક્તિનું વર્તન છે એ મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ છે. માત્ર વર્તન છે એ એવી વસ્તુ છે કે જે જુદી જુદી ક્રિયાઓ દ્વારા અલગ અલગ રીતે વ્યક્ત થતું હોય છે. આ બધી બાબતોની જેટલી ચર્ચા કરીએ એટલી એટલા માટે ઓછી પડે કે કેટલાય વર્તન હોય. આ તો મેં તમને થોડાક નાના નાના ઉદાહરણો આપ્યા કે ટીચર ખીજાણા એ ઉદ્દીપક થયું, વિદ્યાર્થી છે એને દુઃખ લાગ્યું એ એનું પ્રતિક્રિયા થઈ, એ વ્યક્ત કરે છે એટલે દેખાય એમ વ્યક્ત કરે છે, કેટલીક આંતરિક રીતે મનમાં મનમાં સમજે છે. આપણને ખબર ને ઘણા એને આપણે એમ કહીએ કે શાંત જળ ઊંડા હોય. શાંત જળ ઊંડા શું હોય? તો કે એ વ્યક્તિના મનમાં શું છે એ બહાર નથી આવતું, તો એ બધું એનું વર્તન કેવું છે? આંતરિક છે. જ્યારે કેટલાક લોકો છે એ બહુ એક્સપ્રેસિવ હોય, પોતાની વાતને દેખાડી દેતા હોય,
તો એનું વર્તન કેવું છે? બાહ્ય છે. હવે વિજ્ઞાન, આ વ્યાખ્યાનો ચોથો ભાગ. વિજ્ઞાન એ શું છે? તો કે વિજ્ઞાન એટલે કોઈ એવું જ્ઞાન કે જે વિશિષ્ટ પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે. તો મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. અને કઈ રીતે વિજ્ઞાન છે? તો કે એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવવા માટેના ઉપયોગમાં આવતી વિશિષ્ટ પદ્ધતિ છે. કોઈ પણ વસ્તુનો પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે અને એનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવે પદ્ધતિસર, તો એને વિજ્ઞાન કહે છે. એટલે કે મનોવિજ્ઞાનની અંદર ચોક્કસ અને પદ્ધતિસરની રીતનો ઉપયોગ કરી અને અભ્યાસ કરવામાં આવે છે, એટલા માટે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. કોઈ પણ વ્યક્તિનું લક્ષણ હોય, એનું પુનરાવર્તન, એનું પરિવર્તન, એનું નિયંત્રણ. પુનરાવર્તન એટલે કોઈ વસ્તુ વારંવાર થાય, પરિવર્તન એટલે એનામાં બદલાવ આવે, નિયંત્રણ એટલે કે એના ઉપર કોઈ પણ પ્રકારનો અટકાવ આવે. વસ્તુલક્ષિતા, વસ્તુલક્ષિતા એટલે શેના લીધે થઈને આ વર્તન થયું છે, એ આ માનવી અને પ્રાણીના વર્તનને પ્રયોગશાળામાં કુદરતી વાતાવરણમાં અભ્યાસ કરે એને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ્ઞાન મેળવવું કહેવાય. કઈ રીતે? તો કે તમે આગળ ભણશો એટલે તમને ખબર પડશે કે જેવી રીતે દવાઓનો પ્રયોગ છે એ પ્રાણીઓ ઉપર કરવામાં આવે, એમ કેટલીક વસ્તુઓ માણસ છે એ કેવું વર્તન કરશે એના પ્રયોગો છે એ પ્રાણીઓ ઉપર પણ કરાવવામાં આવે. તો એના આધારે એ મનની વાત વિચારતા હોય છે. તો કોઈ પણ કુદરતી વાતાવરણમાં કે લેબોરેટરીની અંદર જેનો પદ્ધતિસરનો અભ્યાસ થાય એને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. હવે આપણે એ વસ્તુ તો જોઈ હતી કે વ્યક્તિના અનુભવો, વર્તન, માનસિક પ્રક્રિયા, આ બધી જ વસ્તુ છે એ સૌથી વધુ આધારભૂત માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો સહારો લઈ અને મનોવિજ્ઞાન કામ કરે છે અને એને વિશ્લેષણ કરવાની પ્રક્રિયા કરે છે. શું કામે કરે છે? તો કે એને વ્યવસ્થિત રીતે સમજી શકાય એટલા માટેથી એને કરે છે. એટલા માટેથી ને મનોવિજ્ઞાન છે એ એક એવું વિજ્ઞાન છે. એ એમને એમ નથી કહી દેતું કે ઠીક, આ વ્યક્તિ ખીજાણી, ઓલી વ્યક્તિએ એનો પ્રતિભાવ આપ્યો એટલા માટે થઈને આવું છે, બધાને એ લાગુ પડી જશે, એમ નથી કરતું. એ દરેક વ્યક્તિના અલગ અલગ અનુભવોને સમજે છે, અલગ અલગ પરિસ્થિતિમાં એ વ્યક્તિ કેવી પ્રતિક્રિયા એટલે કે કેવો રિસ્પોન્સ આપશે, કેવું સામું વર્તન કરશે એ સમજે છે. આ બધી બાબતોને સમજવાને કારણ કામ કરે છે. એટલા માટે થઈને આ મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે. કોઈ પણ વસ્તુનું પૃથક્કરણ કરશે, એનો અભ્યાસ કરશે, એના અલગ અલગ સમયની અંદર અલગ અલગ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરશે અને એક તારણ આપશે. તો મનોવિજ્ઞાન છે એ આ રીતે એક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની જે આપણે વ્યાખ્યા જોઈ હતી, એ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપણને એવું કહેતી હતી કે જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયા, અનુભવ અને વર્તનનો અભ્યાસ કરનાર વિજ્ઞાન છે. આમાંથી ચાર બાબતો આપણે અલગ તારવી. એ ચાર બાબતો કઈ? તો કે માનસિક પ્રક્રિયા, અનુભવ, વર્તન અને વિજ્ઞાન. તો માનસિક પ્રક્રિયા એ શું છે? તો કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પરિસ્થિતિની અંદર મનથી જે પ્રતિભાવ આપે છે, જે કાંઈ એનો વ્યવહાર કરે છે એને માનસિક પ્રતિક્રિયા કહે છે. આ માનસિક પ્રતિક્રિયા છે એનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી, આકાર નથી, કોઈ જનરલાઇઝ વસ્તુ નથી કે ગુસ્સો આવે એટલે દરેક વ્યક્તિ આમ જ કરશે, ખુશ થશે એટલે દરેક વ્યક્તિ કૂદકા મારશે જ, આવી કોઈ વસ્તુનું કારણ નથી. દરેક વ્યક્તિ છે એ અલગ અલગ પરિસ્થિતિની અંદર અલગ અલગ વ્યવહાર કરશે. પોતાની જાગૃતિ અને પોતાના ચેતાકોષીય, ચેતાકોષીય એટલે માનસિક એવા ચેતાતંત્રની અંદર રહેલા જે આપણા મગજને આપતા કમાન્ડો છે, એ બધા કમાન્ડો આપણને આ વસ્તુ દ્વારા મળવાના છે અને આના દ્વારા જ આપણને સ્વપ્ન આવવો કે બીજી કોઈ પણ પ્રક્રિયા થાય છે. અનુભવ, અનુભવી શું છે? તો કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ વસ્તુ અનુભવે છે. એટલે કે તમારા ટીચર ભણાવે છે તો તમે વિદ્યાર્થી સામે બેઠા છે એ દરેક વ્યક્તિ જુદો જુદો અનુભવ કરશે. આનો પણ કોઈ રંગ રૂપ આકાર નથી, આ માત્ર અનુભવવાની, ફીલ કરવાની વસ્તુ છે.
અને એ વ્યક્તિ જો કોઈને કહેશે તો એ શાબ્દિક થશે, જો ક્યારેક એ વ્યક્તિ કોઈને નહીં કહે તો કોકને ખબર નહીં પડે કે આ વ્યક્તિ શું અનુભવી રહી છે. એટલે અનુભવ છે એ માત્ર ને માત્ર વ્યક્તિગત બાબત બની રહેતી હોય છે. પછી છે વર્તન. તો કે આ બધી જ વસ્તુના આધારે, આ બધી જ વસ્તુ એટલે કઈ કઈ, તો કે આપણી માનસિક પ્રક્રિયા અને આપણો અનુભવ, એના આધારે આપણે જે કાંઈ વર્તન કરીએ છીએ, જે કાંઈ બિહેવિયર કરીએ છીએ એ આપણું વર્તન છે. આ વર્તન કરવા માટે થઈને કોક આપણને પ્રેરે છે અથવા તો કોક કારણરૂપ બને છે, એને આપણે ઉદ્દીપક કહીએ છીએ. આ ઉદ્દીપકને લીધે થઈને જે ક્રિયા થાય છે એને આપણે પ્રતિક્રિયા કહીએ છીએ. આ પ્રતિક્રિયા ક્યારેક ટૂંકા ગાળાની હોય, ક્યારેક લાંબા ગાળાની હોય, ક્યારેક આંતરિક હોય, ક્યારેક બાહ્ય હોય, ક્યારેક જોઈ શકાય એવી હોય, ક્યારેક ન જોઈ શકાય એવી હોય. ક્યારેક એ તર્ક દ્વારા વ્યક્ત થાય, ક્યારેક વ્યક્તિના હલનચલન દ્વારા વ્યક્ત થાય, કે ક્યારેક ચેષ્ટા દ્વારા વ્યક્ત થાય. આ બધી વસ્તુનું પદ્ધતિસરનું વિશ્લેષણ કરીને જે વસ્તુના તારણ ઉપર આવે છે, પદ્ધતિસરનો અભ્યાસ થાય, એનું પુનરાવર્તન થાય, પર નિયંત્રણ થાય, અને જે તારણ ઉપર આવે એને લીધે થઈને મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિના અનુભવો, એની માનસિક પ્રક્રિયા, એના વર્તન, આ બધી વસ્તુની આધારભૂત માહિતી મેળવીને એનું વિશ્લેષણ કરવામાં આવે, એટલે કે એનો અભ્યાસ કરવામાં આવે અને તારણ કાઢવામાં આવે, વ્યવસ્થિત રીતે ચકાસણી કરવામાં આવે, એને સમજવાનો અને વાંચવાનો વર્ણવવાનો પ્રયત્ન કરવામાં આવે, તો એને વિજ્ઞાનનું સ્વરૂપ કહે છે. એટલા માટે થઈને મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે, બરાબર છે. અત્યારે આપણે આટલી વસ્તુ જોઈ. તમારે હોમવર્કની અંદર અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું 2-3 વખત વાંચવાનું છે, અને તમને કાંઈ જ પણ પ્રશ્ન ઊભો થાય તો તમારે એ વોટ્સએપ દ્વારા અહીંયા પહોંચાડવાનો છે, તમને એનો જવાબ આપવામાં આવશે. કોઈ પણ વસ્તુ ન સમજાય તો કાસ્કુલે રૂબરૂ આવો અથવા તો તમે વોટ્સએપ દ્વારા પૂછી શકો છો. આની સાથે પ્રશ્નના જવાબ કયા લખવાના છે એ હું તમને સાથે PDFની અંદર મોકલું છું. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.